વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં મહાનગરપાલિકા છે તેનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તો વર્ષ 2019-20 માટે મનપાએ બજેટ રજૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં આ બજેટ છે તે રજૂ કર્યું છે. 2057 કરોડનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. 2019-20નું પાણીવેરા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે બજેટની વાત કરવામાં આવે તો પાણીવેરો છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. વાહન વેરાના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો રાજકોટનું મનપાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાહન વેરો છે અને જે પાણી વેરો છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં આ બજેટ છે તે રજૂ કર્યું છે. 2057 કરોડનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. 2057 કરોડનું બજેટ છે મનપા દ્વારા વર્ષ 2019-20નું રજૂ કરવામાં આવ્યું છે. અને બજેટમાં ખાસ કરીને પાણીમાં પણ જે વેરો છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. વાહન વેરાના દર છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર છે તેમણે સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2019-20નું બજેટ રજૂ કર્યું છે. 2057 કરોડનું આ બજેટ છે તે રાજકોટ મનપા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા બજેટની વાત કરવામાં આવે તો પાણી વેરામાં પણ વધારો કરાયો છે તથા વાહન વેરાના દર છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર છે તેમણે સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2019-20 છે તેનું બજેટ રજૂ કર્યું છે. 2057 કરોડનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જો બજેટની વાત કરવામાં આવે તો પાણી વેરામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે તથા જે વાહન વેરાના દર છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર છે તેમણે બજેટ રજૂ કર્યું છે. વર્ષ 2019-20નું બજેટ છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અને તેમાં 2057 કરોડનું બજેટ છે તે રજૂ કરાયું છે. ખાસ કરીને બજેટમાં પાણી વેરો છે તેમાં વધારો કરવામાં આવ્યો છે તથા વાહન વેરાના જે દર છે તેમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.